એક વિશાળ સ્મારક બનાવવા માટે શું જોઈએ? લાખો ટન કોન્ક્રીટ, લાખો મેટ્રિક ટન લોખંડ, હજારો મેટ્રિક ટન તાંબુ અને મજબૂત ઇરાદા. પણ જ્યારે વાત કોઈ વિશાળ પ્રતિભાની હોય ત્યારે પ્રતિમા પણ એટલી જ વિરાટ હોવી જોઈએ. બસ આવો જ કંઈક ઇતિહાસ છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ પાછળ, જેના માટે આપણે એક સદી પાછળ જવું પડશે. જ્યારે ભારત અંગ્રેજોનું ગુલામ હતું, આ સમયે એક સફળ બેરિસ્ટરે ગાંધીજીથી પ્રભાવિત થઈને કોટ પેન્ટ છોડીને ખાદી ધારણ કરી અને ભારતને આઝાદ તો કરાવ્યું જ, સાથે એક અને અખંડ ભારતનું સપનું પણ સાકાર કર્યું, અને એ હતા સત્યાગ્રહની ફોજના સરસેનાપતિ, આપણા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. ખેડા અને બારડોલી સત્યાગ્રહથી અંગ્રેજોને ઝુકાવનાર સરદાર પટેલ, ખેડૂતોના નેતા એટલે સરદાર. જર્જરિત સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું અભૂતપૂર્વ કદમ ઉઠાવનાર પણ સરદાર. દુકાળનો માર ઝીલતી ગુજરાતની પ્રજા માટે નર્મદા નદી પર વિશાળ બંધ બાંધવાનું પહેલું સ્વપ્ન સેવનાર પણ એ જ. સરળ, સાહસિક અને સેવક એવા હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. એમની સૂઝબૂઝ વગર દેશ એક ન હોત. સરદાર સાહેબે પોતાનું સર્વસ્વ ભારત માતાના ચરણે ધરી દીધું, પણ વર્ષો સુધી કોઈએ એમના વિશે ના વિચાર્યું. પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક વિચાર આપ્યો હતો. સરદાર સાહેબને અત્યાર સુધીની સૌથી ભવ્ય શ્રદ્ધાંજલિ આપવાનો વિચાર. પણ આટલી વિશાળ પ્રતિભાવાળા વ્યક્તિને શ્રદ્ધાંજલિ ક્યાં, ક્યારે, કેવી રીતે અપાય? એવું શું કરી શકાય કે જેનાથી યુગો સુધી સરદારને દુનિયા ગર્વથી યાદ રાખે, જેને જોઈને દરેક હિન્દુસ્તાનીનું માથું ગર્વથી ઊંચું થઈ જાય, જેને જોઈને દુનિયા અચંભિત થઈ જાય, એવું કંઈક કરી બતાવવું હતું. એ જ ભાવનાના મંથન રૂપે જન્મ થયો સરદાર સાહેબની ભવ્યાતિ ભવ્ય અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવાના નિર્ણયનો. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અખંડ ભારતના પ્રણેતાને રાષ્ટ્રની સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ. પણ સવાલ એ હતો કે 182 મીટર ઊંચી આ પ્રતિમા ક્યાં બનાવવી, અને ફાઇનલી સિલેક્શન થયું સાધુ બેટનું. કારણો ઘણા હતા આ જગ્યાની પસંદગી માટે. પહેલું તો માં નર્મદા ગુજરાતની જીવાદોરી કહેવાય છે, કારણ કે લગભગ 10,000થી વધુ ગામો, 150થી વધુ શહેરો અને ગુજરાતના 4 કરોડ જેટલા લોકોને પીવા અને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. બીજું કે આ ડેમ સરદાર સાહેબની જ કલ્પના હતી, અને ત્રીજું કે ગુજરાતના આદિવાસી પટ્ટાનો વધુ વિકાસ થાય. 2013માં સરદાર પટેલની 138મી જન્મ જયંતિના અવસરે 31 ઓક્ટોબરે નરેન્દ્રભાઈએ આ સ્મારકનું ખાતમુહૂર્ત કર્યું. એકતા કા સ્મારક હૈ ઓર એકતા કા સંદેશ હૈ કે ભાષા અનેક, ભાવ એક, રાજ્ય અનેક, રાષ્ટ્ર એક, પંથ અનેક, લક્ષ્ય એક, બોલી અનેક, સ્વર એક, રંગ અનેક, તિરંગા એક, સમાજ અનેક, ભારત એક, રિવાજ અનેક, સંસ્કાર એક, યોજના અનેક, મકસદ એક, કાર્ય અનેક, સંકલ્પ એક, રાહ અનેક, મંજિલ એક, પહેનાવા અનેક, પ્રતિભા એક, ચહેરે અનેક, મુસ્કાન એક. યે એકતા કા સંદેશ લેકર કે હમ ચલે. ઓર ભાઈઓ બહેનો, યે ભારત કી વિશેષતા હૈ, વિવિધતા મે એકતા, યહી ભારત કી વિશેષતા હૈ. આ સાથે જ નિર્માણ કાર્ય શરૂ થયું દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યુનું, જે બ્રાઝિલના ક્રાઇસ્ટ ધ રિડીમર, રશિયાના ધ મધરલેન્ડ કોલ્સ, યુએસએના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી,
જાપાન ના ઉશિકુ ડાઇબુત્સુ અને ચાઇના ના સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા કરતા પણ ઊંચું દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ હશે. પણ નરેન્દ્રભાઈની યોજના હતી કે આ સ્મારકમાં જન જન જોડાય, એટલે જ 2013માં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની રચના કરવામાં આવી અને સમગ્ર દેશમાં સંદેશ પહોંચાડવા માટે શરૂ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી મૂવમેન્ટ. સાથે સાથે સુરાજ અભિયાનમાં 2 કરોડ લોકોએ સુશાસન અંગેના પોતાના વિચારો વ્યક્ત કરીને સુરાજ પિટિશન સાઇન કરી, જે બની 2 કરોડ લોકોની સહી સાથેની વિશ્વની સૌથી મોટી પિટિશન. આ લોહ પુરુષ અને કિસાન પુત્રના સ્મારક માટે લોહા કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું, દેશભરના ખેડૂતોને જોડવામાં આવ્યા અને 3 મહિનામાં જ 5 લાખથી વધુ ખેડૂતો દ્વારા મળ્યું 5,000 મેટ્રિક ટન લોખંડના ઓજારોનું દાન. દેશભરમાં હજારો ટીમોએ દેશભરના ખેડૂતોના ખેતરોમાંથી માટી પણ એકત્ર કરી. સરદાર સાહેબના નિર્વાણ દિન પર 15 ડિસેમ્બર 2013ના રોજ રન ફોર યુનિટી મેરેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું અને ગુજરાતભરમાંથી લાખો લોકોએ આ મેરેથોનમાં સરદાર સાહેબ માટે દોડ લગાવી. તમે જ વિચારો, રૂપિયા 2,332 કરોડના ખર્ચે 58 મીટરના બેસ લેવલ પર ઉભી કરવામાં આવનારી આ 182 મીટરની પ્રતિમા બનાવવા માટે કેટલો સામાન અને મહેનત લાગી હશે. આ વિરાટ સ્મારકના નિર્માણ માટે સારામાં સારા એન્જિનિયર્સ, પ્લાનર્સ અને નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવી. આ વિરાટ કાર્ય ફક્ત 42 મહિનાના સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું. સ્ટેચ્યુની ડિઝાઇન પર સરદારના હાવભાવ, એક એક રેખાઓનું આલેખન પણ ડિટેલમાં કરવામાં આવ્યું. સરદાર સાહેબની આ પ્રતિમાનો પ્રભાવ પણ એમના વ્યક્તિત્વ જેવો જ હોવો જોઈએ. આ જ સંકલ્પ સાથે તેના પર બ્રોન્ઝ ક્લેડિંગ એટલે કે કાંસાનો વરખ ચઢાવવાનું નક્કી કરવામાં આવ્યું, જેનાથી એની ભવ્યતા વધે અને બ્રોન્ઝ પેનલ્સની કારીગરી મઠાડવા બોલાવવામાં આવ્યા કળા ક્ષેત્રમાં પદ્મશ્રી અને પદ્મભૂષણ મેળવનાર આર્ટિસ્ટ રામ સુતારને. એમનો હાથ અડે ને એટલે જાણે મૂર્તિ જીવંત થઈ જાય છે. એ જ રામ સુતાર જેમણે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સહિત કેટકેટલી પ્રતિમાઓ દ્વારા પોતાનું કસબ દેખાડ્યું છે. પણ જ્યાં સપનું વિરાટ હોય ત્યાં સાધન સામગ્રીનો જથ્થો પણ એટલો જ વિશાળ હોય. આશરે 70,000 ટન સિમેન્ટ, 18,500 ટન રિઇન્ફોર્સમેન્ટ સ્ટીલ, 6,000 ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 1,800 મેટ્રિક ટન વજનનું બ્રોન્ઝ અને સાથે સતત કાર્યરત 250 થી વધારે ઇજનેરો અને 3,750 થી વધારે કારીગરોની અથાક મહેનતે વધારી છે આ વિરાટ વિશ્વ સ્તરીય પ્રતિમાની ગરિમા. પણ સૌથી અગત્યની વાત તો એ છે કે પ્રોજેક્ટની ટાઈમલાઈન અને ક્વોલિટી બંને મેન્ટેન થાય એ માટે મોદીજીથી લઈને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, મુખ્યમંત્રી વિજયભાઈ અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ સુધી સતત ઉચ્ચ લેવલ પર સમીક્ષાઓ થતી આવી છે. કારણ કે આ સરદાર પટેલને શ્રદ્ધાંજલિની સાથે સાથે ગુજરાત માટે ગૌરવની પણ વાત છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકમાં હશે મેમોરિયલ અને વિસ્તા સેન્ટર અને એક ભારત શ્રેષ્ઠ ભારત ભવન અને આ સ્મારકના બેસમેન્ટમાં હશે વિશાળ મ્યુઝિયમ. પણ નદીના સ્તરથી 153 મીટરની ઊંચાઈ પર હશે એક સાથે 200 લોકોની કેપેસિટી વાળું ઓબ્ઝર્વેશન ડેસ્ક. પહોંચવા માટે હશે હાઈ ક્વોલિટી એસ્કેલેટર અને 2 હાઈ સ્પીડ લિફ્ટ, જે એક સાથે 50 લોકોને 4 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી એટલે કે લગભગ 40 સેકન્ડમાં 153 મીટરની ઊંચાઈએ પહોંચાડશે. હવે વિચારો કે વિંધ્યાચલ પર્વતની હારમાળા, સરદાર સરોવર ડેમ, વિસ્તારની હરિયાળી અને નર્મદા મૈયાના દર્શનનો અનુભવ કેવો હશે. અને અહીંના મ્યુઝિયમમાં સરદાર સાહેબની જીવનગાથા દર્શાવતા 40,000 દસ્તાવેજો અને 2,000થી વધુ દુર્લભ તસવીર કહેશે સરદાર પટેલની જીવનગાથા. સાથે જ આદિવાસી કળા અને સંસ્કૃતિ દર્શાવતું મ્યુઝિયમ અને આદિવાસી નૃત્યના કલ્ચર શો દ્વારા દુનિયાભરના પ્રવાસીઓને મળશે ગુજરાતના આદિવાસી કળા અને સંસ્કૃતિનો અભૂતપૂર્વ પરિચય. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી જેવી 3 ભાષાના જાણકાર એવા 100થી વધુ ગાઈડ હશે પ્રવાસીઓના માર્ગદર્શન માટે ઉપલબ્ધ.
બાકી ફૂડ સ્ટોલ, ઓર્નેટ ગિફ્ટ શોપ્સ, રિટેલ કિયોસ્ક અને બીજી સુવિધાઓ સાથેનું એક આધુનિક કેનોપીડ પબ્લિક પ્લાઝા પણ હશે. સાથે સ્ટેચ્યુની સુરક્ષા પણ કરશે. 5 કિલોમીટર સુધી ખૂણે ખૂણે નજર રાખતા અત્યાધુનિક સીસીટીવી કેમેરા અને આ સ્મારકના સૌંદર્યમાં વધારો કરશે. 17 કિલોમીટર લાંબી વેલી ઓફ ફ્લાવર, જ્યાં હશે 16 જાતના વૃક્ષો, 10 પ્રકારના નાના છોડ, 9 પ્રકારના રંગીન પાન ધરાવતા છોડ, 7 પ્રકારની બોગનવેલ, 10 પ્રકારની વેલ, ઓર્નામેન્ટ ઘાસ અને વાંસ સહિત 20 લાખ જેટલી વનસ્પતિઓ, સાથે જ કમળ કુંડ, ટ્રેકિંગ માર્ગ અને નેચરલ ટ્રેલ પણ. જોઈને એવું લાગશે જાણે એક વિશાળ રંગબેરંગી ચાદર નર્મદા મૈયાને ઉઢાડી હોય. 3D પ્રોજેક્શન મેપિંગ આ સ્મારકના આકર્ષણને આપશે રોનક, પણ આ અનુભવને આહલાદક બનાવશે 500 જેટલા પ્રવાસીઓની ક્ષમતાવાળું ટેન્ટ સિટી, જ્યાં હશે 75 લક્ઝરી, 74 ડિલક્સ અને 100 સ્ટાન્ડર્ડ ટેન્ટ્સ. અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરશે આ સ્મારકનો સૌથી મહત્વનો હિસ્સો એવા દરેક રાજ્ય દ્વારા નિર્માણ પામનાર એમના પોતાના ગેસ્ટ હાઉસ. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી દરરોજ આશરે 15,000 ટુરિસ્ટ આવે તેવી ગણતરી છે, એટલે આસપાસના આદિવાસી વિસ્તારોમાં ટુરિઝમ વધશે અને હજારો લોકોને રોજગાર પણ મળશે. સાથે જ આ વિસ્તારનો દેશ સાથે સંબંધ વધુ મજબૂત થશે અને દુનિયા આખીનું ધ્યાન ખેંચશે આ પ્રતિમા. સદીઓ સુધી સરદાર સાહેબની ખ્યાતિ વિશ્વ આખામાં ફેલાતી રહેશે અને પેઢીઓ સુધી યુવાઓ માટે આ પ્રેરણાનો સ્ત્રોત બનીને વહેતો રહેશે. સરદાર હતા તો ભારત એક અખંડ અને મજબૂત રાષ્ટ્ર છે. સરદાર હતા તો દેશમાં સુશાસનનો પાયો નંખાયો, જેનો બોલતો પુરાવો હશે આ વિશ્વનું સૌથી ઊંચું સ્મારક. આ ભવ્ય પ્રતિમાને 31 ઓક્ટોબર 2018 ના રોજ સરદાર સાહેબની જન્મ જયંતિના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કરશે દેશને સમર્પિત. તો આવો ઉજવણી કરીએ એકતાની, અખંડિતતાની. આપણે સૌ આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી અખંડ ભારતના પ્રણેતાને રાષ્ટ્રની સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ. જય હિન્દ.